રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે પાટીદાર અનામત આંદોલન સૌરાષ્ટ્ર ઝોન પાસની ચિંતન શિબિર યોજાઈ ગઈ. આ શિબિરમાં હાર્દિક પટેલ, રેશમા પટેલ, અરુણ પટેલ, દિલીપભાઈ સાંભવા, મનોજભાઈ પનારા, લલિતભાઈ વસોયા સહિત 300 કાર્યકરો ભેગા થઈને અને આગામી રણનીતિ વિષયક ચર્ચા કરી હતી, જ્યારે સંગઠનને મજબૂત બનાવવા માટે અપીલ કરાઈ હતી. હાર્દિક પટેલે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આપણે મજબૂત બનીને હકો માંગવાના છે. વધુ વિગતો હાર્દિક પટેલે આપી હતી. અહેવાલ યશવંત દલસાણીયા, ધોરાજ. આખા ગુજરાતના જુદા જુદા ઝોનમાં કાર્યકર્તાઓને હોદ્દેદારો સાથે મિટિંગ થઈ રહી છે. આવનારા દિવસોની અંદર તમામ તાલુકાની અંદર કાર્યક્રમો થાય, ગામડે ગામડે ખાટલા બેઠકો થાય, અમે એક કેમ્પિંગ બનાવ્યું છે. લોક ચર્ચા, આપનો છે ચર્ચા, ચોંપે ચર્ચા. આ અંતર્ગત અનામતનો મુદ્દો, મહિલાઓનો મુદ્દો, ખેડૂતોનો મુદ્દો અને યુવાનોની બેરોજગારીનો મુદ્દો લોકો સુધી પહોંચે અને જે રીતે સરકાર દ્વારા ગેરરીતિ કરવામાં આવે છે ખેડૂતો માટે, સરકાર દ્વારા અન્યાય કરવામાં આવે છે યુવાનો માટે અને સમાજ સાથે જે અન્યાય થયો છે એ મુદ્દે લોકોને જાગૃત કરવાનો, વોલન્ટિયર બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને એના અનુસંધાને આજે સૌરાષ્ટ્રની બેઠક છે. આવતી 13-5 કાલાવડ ખાતે જે વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું છે એના અનુસંધાને મિટિંગ છે અને આવતી 10 જૂને જે અમદાવાદ ખાતે સમગ્ર ગુજરાતના કાર્યકર્તાઓનું સ્નેહ સંમેલન અથવા સભાનું જે આયોજન કરવામાં આવ્યું છે એના અનુસંધાને તમામ કાર્યકર્તાઓને કટિબદ્ધ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.